આજરોજ ઉના તાલુકા ખજુદરા ગ્રામની અંદર શાહી નદી પર નાળું કે પુલ ન હોવાથી ઉના પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. ખજુદરા ગામની અંદર શાહી નદી હોવાથી ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે નદીમાં ભરપૂર પાણીમાં પૂર આવે છે, તેથી નદી સામે કાંઠે વહેતા કાંઠા ઉપરના લોકો તથા ખેડૂતોના અને ગામની અંદર આવવા જવા માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નદીની અંદર પુલ ન હોવાને કારણે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ સ્કૂલ સુધી પહોંચી શકતા નથી અને તે વિસ્તારની અંદર આશરે 450થી વધારે લોકો રહે છે, તેથી લોકોને ગામ સુધી પહોંચવામાં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે. આરટીઆઈ એક્ટિવિટી છે ચૌહાણ જયંતિકુમારે વધુમાં જણાવ્યું હતું કે ખજુદરા ગામની અંદર શાહી નદી આવેલી છે, તેના આખા ગામ ખજુદરા ગામના લોકો માટે વર્ષો જૂનો પ્રશ્ન છે. ચૂંટણી સમયે અમારા વિસ્તારના નેતાઓ મત માંગવા આવે છે અને અહીંયા પહોંચી જાય છે અને નદીમાં નાળું બનાવવાની મોટી મોટી વાતો કરીને જતા રહે છે, તથા તારીખ 11/9/2018 ના રોજ ગયા વર્ષે એક વ્યક્તિનું પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ થયું હતું અને અનેક પ્રાણીઓ પણ મૃત્યુ પામ્યા છે, તથા સરકારશ્રીના અધિકારીઓને પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં ખજુદરા ગામની શાહી નદીના કારણે અનેક માનવોની જિંદગીનો ભોગ લેવાયો છે. આમ છતાં સરકારી તંત્રના અધિકારીઓને પેટમાં પાણી પણ હલતું નથી, તેથી આજ રોજ ઉના પ્રાંત કચેરી ખાતે સમગ્ર ખજુદરા ગામના લોકોએ એકઠા થઈને આવેદન પત્ર આપ્યું. આજનો જે મુદ્દો છે ખજુદરા આવેદન પત્ર છે, શું કહેશો? મારું નામ છે સોહાણ જયંતિભાઈ, એમ આજે એક્ટિવિસ્ટ અને ખજુદરા ગામનો રહેવાસી છું. ઘણા સમયથી અમારા ગામનો એક મુદ્દો છે, બહુ વર્ષો જૂનો, કે અમારા ગામમાંથી જે શાહી નદી પસાર થયેલી છે, જે સહસ્ત ગ્રામજનો એક સાથે ભેગા મળીને આજે ઉના પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર દેવા માટે લઈને આવ્યા છે. અને આ નદીની અંદર ઘણી બધી સમસ્યા છે. અમારા જે વિસ્તારની અંદર રહેતા તમામ લોકોને, જે ખેડૂત લોકો રહે છે, એ લોકોને આવવા જવા માટે તેને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. ગયા વર્ષે એક સોહાણ ભૂપતભાઈ દેવાઈતભાઈ નામનું એક મૃત વિસ્તારની અંદર રહે છે, કે જેથી કરીને સ્કૂલની અંદર ભણવા માટે પણ પહોંચી શકતા નથી, અને જે આરોગ્ય જેવી ગંભીર બીમારીઓ થાય છે તો પણ લોકો હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી. આવી અનેક પરિસ્થિતિઓ લોકો સહન કરી રહ્યા છે, અને જો તંત્ર કાયદેસર રીતે અમે ઘણી વખત રજૂઆત કરેલી છે, એ છતાં પણ ધ્યાન દોરવામાં નથી આવ્યું. એ બાબતે અમે આજે સમસ્ત ગામના લોકો ભેગા થઈને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે, અને આગામી દિવસોની અંદર જો અમારી રજૂઆતની માંગ સ્વીકારવામાં નહીં આવે તો સમસ્ત ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજનો જે મુદ્દો છે ખજુદરા ગામે આવેદનપત્ર આપ્યું, શું કહેશો? રસિક ચાવડા, સામાજિક આગેવાન ઉના. આજે અમે ખજુદરા ગ્રામજનો સાથે મળી અને ખજુદરા નો હોવાને કારણે ચોમાસા દરમિયાન ગામ વિખોટું પડી જાય છે, અને ગયા વર્ષે એક ભાઈનું અવસાન બી થયેલું, અને વારંવાર પશુઓ બી તણાઈ જતા હોય છે, ત્યારે અમારી લોકોની લાગણી અને માગણી છે કે સરકાર જ્યારે ગતિશીલ ગુજરાતની વાત કરતી હોય ત્યારે આવા સમયે ગામ વિખોટા પડી જાય.